નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આઠમા ધોરણનું છઠ્ઠું ચેપ્ટર દહન અને જ્યોત. તો આપણે જે છે આગલા લેક્ચરની અંદર દહન જે છે એ કયા પ્રકારે કરવામાં આવે છે તેના માટે આવશ્યક શરતો, પછી જ્યોત, જ્યોત જે છે એ દરેક બળતણ માટે કેવા પ્રકારની હોય છે, એનું બંધારણ કયા પ્રકારનું હોય છે, કઈ જ્યોતની અંદર જે છે આપણને મહત્તમ તાપમાન મળે છે, તેમાં કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, આ બધા વિશે આપણે જે છે એ ચર્ચા કરી ગયા. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે બળતણ દહન કરવા માટે આપણે જે ત્રીજી આવશ્યક શરત હતી કે ફ્યુલ, ફ્યુલ એટલે કે બળતણ, કોઈ પણ વસ્તુનું દહન કરીએ તો એના માટે જરૂરી બળતણ હોય છે. તો આ બળતણ આપણું કેવું હોવું છે, કેવા બળતણને આપણે જે છે એ સારી કક્ષાનું બળતણ આપણે કહી શકીએ, તો એના માટેની અમુક શરતો આપેલી છે કે જો એ શરતો બધી પૂરી થતી હોય તો આપણે એવું કહી શકીએ કે આ બળતણ જે છે એ સારામાં સારું બળતણ છે. તો એવું એટલે કે તો કે તરત જ આપણને ઉપલબ્ધ હોય, આપણે કંઈક રસોઈ કરવી હોય, આપણે કંઈક બનાવવું હોય, તો જો એ બળતણ જ આપણને તરત ઉપલબ્ધ ન હોય તો એ સારું બળતણ કહેવાય નહીં. એટલે કે માર્કેટની અંદર, બજારની અંદર આપણને સરળતાથી મળી રહેતું હોય, તરત જ ઉપલબ્ધ થતું હોય. બીજી કઈ શરત છે, તો કે સસ્તું હોય. સસ્તું એટલે કે કિંમતની અંદર સસ્તું હોય, આપણે જે છે નાનામાં નાના લોકોને જે છે એનો ઉપયોગ કરી શકતા હોય, કે અમુક જે બળતણ આપણે એવું કહીએ કે બહુ મોંઘું હોય તો કોઈ વ્યક્તિ જે છે એનો ઉપયોગ કરી શકતા ન હોય. એટલે કિંમતમાં કેવું હોવું જોઈએ, તો કે સસ્તું હોવું જોઈએ, જેથી કરી દરેક વ્યક્તિ જે છે તેનો ઉપયોગ કરી શકતા હોવો જોઈએ. મધ્યમ દરે હવામાં સારામાં સારી રીતે જે છે એ દહન પામતું હોય તેવું હોવું જોઈએ. કારણ કે આપણે જોઈ ગયા કે દહન થવા માટે જે છે ઓક્સિજનની આવશ્યકતા સૌથી વધારે હોય છે. તો આ જે છે ઓક્સિજન જે છે બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે માત્રામાં મળતો હોય, તો એવું બળતણ ન હોવું જોઈએ કે જેમાં સૌથી વધારેમાં વધારે ઓક્સિજનની જરૂરિયાત હોય. એટલે કે મધ્યમ દરે થોડા ઘણા પ્રકારમાં પણ જો એને ઓક્સિજન મળતો હોય તો પણ એ હવામાં સારામાં સારી રીતે દહન પામતું હોવું જોઈએ. કારણ કે જો અપૂર્ણ દહન થશે તો શું થશે, ઉષ્મા જે છે એ પૂરતા પ્રમાણમાં મળશે નહીં, તો એ બળતણને આપણે સારું બળતણ કહી શકીએ નહીં. એટલે કે મધ્યમ દરે હવામાં સારામાં સારી રીતે પોતે દહન પામતું હોવું જોઈએ. પછીનો પોઈન્ટ જે છે એ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. આપણે જે છે એ 2 થી 5 કિલો બળતણ બાળીએ અને આપણું જે છે પાણી પણ ગરમ ન થતું હોય એવું બળતણ હોવું જોઈએ નહીં. કારણ કે જો એમાં ઉષ્મા જ ઉત્પન્ન ન થતી હોય તો એ બળતણનો કોઈ આપણો અર્થ રહેતો નથી. એટલે કે આપણે કેવું બળતણ આપણું હોવું જોઈએ, તો કે મોટા પ્રમાણમાં જે છે એ ઉષ્મા ઉત્પન્ન કરતું હોય. કારણ કે બળતણ જે છે એનો આપણે ઉપયોગ શું કામ કરીએ છીએ, તો કે એમાંથી મળતી ઉષ્મા, અને આ ઉષ્માનો ઉપયોગ આપણે આપણા કાર્ય કરવા માટે કરીએ છીએ. તો એ ઉષ્માનો જથ્થો જે છે એ સૌથી વધારે પ્રમાણમાં હોવો જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ જે છે એ અનિચ્છનીય પદાર્થોના અવશેષ ન છોડતું હોવું જોઈએ. આપણે કોઈ પણ પદાર્થનું જે છે એ બળતણનું દહન કરીએ અને જે છે આપણને ઉષ્મા કરતા નકામો કચરો જો વધારે મળતો હોય તો એ બળતણ આપણે જે છે એ કિંમતમાં પણ મોંઘું પડે છે. બળતણને દાખલા તરીકે આપણે એવું કહીએ કે લાકડું જ્યારે જે છે આપણે દહન કરીએ તો આપણને રાખનું પ્રમાણ સૌથી વધારે મળતું હોય અને ઉષ્મા જે છે સાવ નહીવત પ્રમાણમાં મળતી હોય, તો એ બળતણનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે આપણે જોયું કે સારામાં સારી રીતે તરત ઉપલબ્ધ હોવું જોઈએ, કિંમતમાં સસ્તું હોવું જોઈએ, સારામાં સારી રીતે સળગતું હોવું જોઈએ, પ્રમાણમાં ઉષ્મા પણ વધારે મળતી હોવી જોઈએ, અને અનિચ્છનીય પદાર્થો જે છે સાથે સાથે ઉત્પન્ન ન થતા હોવા જોઈએ. તો હવે આ જે છે એ સારા બળતણની લાક્ષણિકતા છે, કે આને આપણે કહી શકાય કે જો આ બધી વસ્તુ જે બળતણની અંદર હાજર હોય તો આપણે એને એવું કહી શકીએ કે એ આદર્શ બળતણ છે. પરંતુ આવું બધી જ જરૂરિયાતો પૂરી થતી હોય એવું આદર્શ બળતણ જે છે એ હોઈ શકે નહીં. કારણ કે બધા બળતણની અંદર જે છે એ કોઈક ને કોઈક ખામી હોય છે. પરંતુ આપણે જે છે એવું બળતણ પસંદ કરવાનું કે જેમાં આપણી મોટા ભાગની જરૂરિયાતો જે છે એ પૂરી થતી હોય, તો એને પણ આપણે જે છે એ સારામાં સારું બળતણ આપણે કહી શકીએ. તો આપણી પાસે બળતણ કયા કયા છે, તો કે આપણે જે છે ઘણા બળતણ ઘન સ્વરૂપે, ઘણા બળતણ વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં આપણને મળે છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોલસો, લાકડું ને છાણા જે છે એ ઘન અવસ્થાની અંદર આપણને મળતા બળતણો છે. કે અને એ સિવાયના પ્રવાહી બળતણ આપણે જોઈએ તો કયા કયા છે, તો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધાનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ અને આપણી પાસે જે છે એ હંમેશા એ પ્રવાહી અવસ્થામાં ઉપલબ્ધ હોય છે. અને એ સિવાયનું વાયુરૂપ બળતણ જે છે એ કુદરતી વાયુ,
આપણે આગલા ચેપ્ટર ની અંદર ભણીને આવ્યા કે કુદરતી વાયુ જે છે એક પ્રકારનું બળતણ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત બાયોગેસ, આપણે જે છે પ્રાણીઓના મળમૂત્ર અથવા વનસ્પતિનો નકામો કચરો દ્વારા જે કંઈ પણ બાયોગેસ ઉત્પન્ન કરીએ છીએ તે એક વાયુરૂપ બળતણ છે, અને એલપીજી એ ઉપરાંત સીએનજી પણ જે છે એ વાયુરૂપ બળતણનો જ એક પ્રકાર છે. તો આ બધા જે છે એ આપણા બળતણ, કે આ બળતણ જે છે એ આપણે રોજિંદા જીવનની અંદર આપણે આપણા કાર્ય પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણે જોઈએ કે આ દરેક બળતણ છે તો આ દરેક બળતણની કાર્યક્ષમતા શું સરખી હશે. કાર્યક્ષમતા એટલે કે દરેક બળતણને જ્યારે બાળવામાં આવે ત્યારે જો સરખી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે કે જુદી જુદી માત્રાની અંદર. હવે દાખલા તરીકે તમને જે છે કોઈ એક નિશ્ચિત જથ્થાની અંદર પાણી ઉકાળવાનું કહેવામાં આવે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે એક તપેલીની અંદર તમને આપેલું પાણી, એ પાણીને તમને ઉકાળવાનું કહેવામાં આવે અને તમને છાણા, કોલસો અને એલપીજી ગેસ આ ત્રણ વસ્તુમાંથી આ બળતણ, આ ત્રણ પ્રકારના બળતણ તમને આપવામાં આવે છે. છાણા, કોલસો અને એલપીજી ગેસ. અને તમને એમ કહે કે આ તપેલીની અંદર રહેલું પાણી જે છે એ તમારે ઉકાળવાનું છે અને આ ત્રણમાંથી તમે કોઈ પણ બળતણ જે છે ઉપયોગમાં લઈ શકો. તો તમે કયું બળતણ જે છે ઉપયોગમાં લેશો? એલપીજી ને. શું કામ? તો કે જે છે એ ઝડપથી આપણે જે છે પાણી ગરમ થઈ જશે. એ ઉપરાંત આપણને જે છે હાનિકારક પદાર્થો જે છે એ છાણા અને કોલસાની કમ્પેરિઝનમાં ઓછા ઉત્પન્ન કરે છે. તો આપણે દરેક વખતે બળતણની જે છે એ લાક્ષણિકતા જોશું કે આપણને જે છે ઇઝીલી ઝડપથી કયું મળી રહે છે, ઝડપથી કયું સળગે છે બળતણ, અને સૌથી ઓછા અવશેષો કયું બળતણ છોડે છે. એ ઉપરાંત આપણે એ પણ જોશું કે કયા બળતણની મદદથી ઓછા બળતણ વડે આપણે વધારે કાર્ય કરી શકીએ છીએ. તો એને આપણે કહેશું બળતણની કાર્યક્ષમતા. હવે બળતણની કાર્યક્ષમતા જે છે એ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ જે છે એ એકમની અંદર માપવામાં આવે છે. હવે કિલો જૂલ પ્રતિ કિલો જે છે એનો એકમ છે, એટલે આપણે એવું કહી શકીએ કે એક કિલો બળતણને જ્યારે દહન કરવામાં આવે ત્યારે જે કાંઈ પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તેને એક કિલો બળતણ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કહેવાય. આપણે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, પ્રતિ કિલોગ્રામ એટલે કે એક કિલો બળતણ, એક કિલો બળતણ દ્વારા જે કાંઈ પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તેને આપણે કહેવું શકાય, એનું કેલરી મૂલ્ય આપણે કહી શકાય. તો આ રીતે જે છે એ અમુક અમુક બળતણની આપણે અહીંયા આપેલી છે કે દરેક બળતણને જ્યારે દહન કરવામાં આવે ત્યારે દરેક બળતણની કાર્યક્ષમતા જે છે એ આપણને જુદી જુદી જોવા મળે છે. તો આપણે જોતા જોઈએ કે જે છે અહીંયા બળતણ આપેલા છે અને અહીંયા જો આપણે જે છે એનું કેલરી મૂલ્ય એટલે કે એક કિલોગ્રામ બળતણને જ્યારે દહન કરવામાં આવે તો આપણને તેમાંથી મળતી ઉષ્મા ઉર્જાનો જથ્થો આપેલો છે જે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામની અંદર આપેલો છે. તો પહેલા જે છે એ છાણા, છાણાની અંદર 6 થી 8 હજાર જે છે એ કિલો આપણે જૂલ આપણને ઉષ્મા ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. પછીનું જે છે એ લાકડું 17 હજાર થી 22 હજાર જેટલી કિલો આપણને ઉર્જા આપણને પ્રાપ્ત થાય. એટલે તમે જો અહીંયા જોઈ શકો છો કે છાણું અને લાકડા આ બંનેનું જે છે દહન, આપણે જે છે જોયું કે એક કિલો આપણે દરેક વખતે બળતણનો જથ્થો કેવો લીધો છે સમાન, છતાં પણ એના દ્વારા મળતું કેલરી મૂલ્ય છે કેવું છે, જુદું જુદું છે. તો એક કિલો લાકડા અને એક કિલો છાણા બંને જે છે એક કિલો છે, પરંતુ બંનેમાંથી મળતી ઉષ્મા ઉર્જાનો જથ્થો કેવો છે, જુદો જુદો છે. લાકડા દ્વારા જે છે એ વધારે ઉષ્મા ઉર્જાનો જથ્થો મળે છે, જ્યારે છાણા દ્વારા આપણને ઓછી ઉષ્મા ઉર્જા. તો હવે તમને એમ કહેવામાં આવે કે તમે લાકડું અથવા છાણા આ બંનેમાંથી કયું બળતણ પસંદ કરશો, તો તમે લાકડાને પસંદ કરશો. શું કામ? તો કે જથ્થો સમાન છે પરંતુ આપણને મળતી ઉષ્માનો જથ્થો કેવો છે, વધારે છે. જે લાકડામાંથી આપણને વધારે ઉષ્મા ઉર્જા મળે છે, તો જેમ ઉષ્મા ઉર્જા આપણને વધારે મળશે તેમ આપણું કામ પણ વધારે થશે. મતલબ કે ઓછા બળતણ દ્વારા આપણે વધારે કાર્ય કરી શકશું. પછીનું જે છે એ કોલસો, કોલસો જે છે એ 25 હજાર થી 33 હજાર જે છે એ કિલો જૂલ જેટલી ઉષ્મા ઉર્જા આપણને આપે છે. પછીનું જે છે એ પેટ્રોલ, પેટ્રોલ જે છે એ 45 હજાર જેટલી ઉષ્મા ઉર્જા. સેમ એવી રીતે કેરોસીન અને ડીઝલ એ બંનેમાં પણ 45 હજાર જેટલી જ આપણને ઉષ્મા ઉર્જા મળે છે. પછીનું જે છે મિથેન ગેસ, કે જે બાયોગેસ બનાવવામાં અમુક વખતે જે છે બાયોગેસનું ઉત્પાદન થતું હોય
તો સાથે સાથે મિથેન ગેસ પણ એની સાથે સાથે જનરેટ થતો હોય છે. એ મિથેન ગેસનું દહન કરવામાં આવે ત્યારે પણ 50,000 કિલો જુલ જે છે એટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. પછી જે છે એ સીએનજી, જેને આપણે આગલા લેક્ચરની આગલા ચેપ્ટરની અંદર કોમ્પ્રેસ નેચરલ ગેસ, જે આપણે ભણીને આવીએ છીએ કે ઓટો રિક્ષાની અંદર વાહનોમાં અંદર આપણે બળતણ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ, તો એની અંદર જે છે 50,000 કિલો જુલ જેટલી આપણને ઉષ્મા ઉર્જા મળે છે. પછી એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, કે જે આપણે એલપીજીના ઘરે સિલિન્ડર આવે છે તેની અંદર જે છે એ 55,000 કિલો જુલ જેટલી ઉર્જા મળે છે. એ ઉપરાંત બાયોગેસ, બાયોગેસની અંદર 35,000 થી 40,000 જેટલી ઉષ્મા ઉર્જા મળે છે. અને પછીનું જે છે એ લાસ્ટ બળતણ, જે સૌથી વધારે આપણને ઉષ્મા આપતું બળતણ કહી શકાય તેવું બળતણ જે છે એ હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુની અંદર 1,50,000 કિલો જુલ જેટલી ઉષ્મા ઉર્જા મળે છે. મતલબ કે 1 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુનો જથ્થો જ્યારે દહન કરવામાં આવે ત્યારે 1,50,000 જે છે એ કિલો જુલ જેટલી આપણને ઉષ્મા ઉર્જા મળે છે. હવે આ હાઇડ્રોજન આપણે એવું ન કહી શકાય કે જો હાઇડ્રોજનની અંદર આટલી બધી ઉષ્મા ઉર્જા મળતી હોય તો હાઇડ્રોજનનો ઉપયોગ આપણે શું કામ રોજિંદા બળતણની અંદર નથી કરી શકતા, તો કે હાઇડ્રોજન વાયુ જે છે એ ખૂબ જ દહન આપણે દહનશીલ વાયુ છે, કે એને જો થોડી કમથી પણ ઉષ્મા ઉર્જા ક્યાંકથી મળી રહે તો એ ખૂબ જ મોટો ઉષ્મા ઉર્જા જેમ સામે જાજી છે તો એની ઉષ્મા ઉત્પન્ન થતી ઉષ્મા પણ એટલા જ પ્રમાણમાં છે તો સામે જે છે એ કોઈ દુર્ઘટના થવાના ચાન્સીસ વધી જાય છે. એ ઉપરાંત આટલા માટે જે છે એ હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટની અંદર આપણે જોઈએ છે અંતરિક્ષયાન જ્યારે છોડવામાં આવે છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઉષ્મા ઉર્જાનો જથ્થો જરૂરી હોય છે. તો આવા રોકેટની અંદર અંતરિક્ષયાનને જ્યારે જે છે ફ્લાય કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન બળતણ તરીકે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેના દ્વારા જે છે સૌથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જોઈએ કે બળતણ, દરેક બળતણનું દહન કરવામાં આવે ત્યારે કોઈક ને કોઈક જે છે એ હાનિકારક પદાર્થો જે છે ઉત્પન્ન કરે છે. તો આવા હાનિકારક પદાર્થો જે છે એ આપણા શરીરને કઈ કઈ અસરો ઉત્પન્ન કરે છે તે હવે આપણે જોઈએ, જેમાં સૌથી વધારે જે છે એ મોટા ભાગનું બળતણનું દહન કરવામાં આવે તો કાર્બનના જ કાર્બન ધરાવતા કણો જે છે એમાંથી ઉત્પન્ન થતા હોય છે. આપણે જોઈએ કે બળતણ દાખલા તરીકે આપણે એવું કહીએ કે લાકડું છે, કોલસો છે, પેટ્રોલિયમ જે વાયુ છે આ બધાનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે જેટલું બળતણ અપૂર્ણ દહન જેટલા બળતણનું થશે, સંપૂર્ણ દહન જેટલાનું નહીં થયું હોય તો એવા આપણે જે છે એ દહન થયા વિનાનો જે અવશેષો હશે તેમાંથી સૌથી વધારે કયા વાયુ આપણને મળશે, કાર્બનના કણો મળશે. અને આ કાર્બનના કણો જે છે એ ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, કે વાતાવરણની અંદર એ કાર્બનના કણો તેમને તેમ પડ્યા રહે છે અને ખૂબ જ જે છે એ ઝેરી અસર ઉત્પન્ન કરે છે અને આપણને જે છે સ્વાસ્થ્ય સંબંધી રોગો, કારણ કે એર ડાયરેક્ટ આપણા શ્વાસની અંદર આવે છે અને શ્વાસના રોગો આપણી અંદર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે અસ્થમા જેવા રોગો જે છે એ આવા કાર્બનના કણો આપણા શ્વાસની અંદર આવી દૂષિત હવા આપણે જો શ્વાસમાં લઈએ તો આવા અસ્થમા જેવા જે છે આપણને રોગ ઉત્પન્ન થાય છે. તો અપૂર્ણ દહન ન થતા હોય એવા વાયુઓ જે છે એ કાર્બનના કણો મુક્ત કરે છે અને તેને કારણે આપણને સ્વાસ્થ્ય સંબંધી રોગો થાય છે. પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ કે આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન, તો આપણે જોયું તો કે કાર્બનના કણો તો ઉત્પન્ન થાય છે એ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે ખૂબ જ ઝેરી વાયુ છે. આપણે એટલું તો આપણે અત્યાર સુધીમાં ભણીને આવ્યા હોય છે કે મોટા ભાગના જે છે વાહનોના ધુમાડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે જે કાર્બન મોનોક્સાઇડ કરતાં ઓછો ઝેરી છે. પરંતુ જો આપણે બળતણને પૂરેપૂરું દહન ન કરવામાં આવ્યું હોય ત્યારે જે છે કાર્બન મોનોક્સાઇડ નામનો, કે જેની અંદર ઓક્સિજનનો એક અણુ ને કાર્બનનો એક અણુ, એને કહેવાશે કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ જે છે એ ખૂબ જ ઝેરી વાયુ છે, કે જો બંધ ઓરડાની અંદર આપણે કોઈ પણ કોલસાનું દહન કર્યું હોય તો આ દહન દરમિયાન કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જો એ ડાયરેક્ટ આપણા શ્વાસની અંદર જાય તો ઘણી વખત લોકોનું જે છે મૃત્યુ પણ થઈ શકે છે.
તો કોલસાને આવી વસ્તુઓને સળગાવતી વખતે જે છે એ ઓરડો આપણે ખુલ્લો રાખવો જોઈએ. એટલા માટે તમે જુઓ કે મોટા ભાગના જે છે એવા ઘરેલું જે બળતણ લોકો વાપરતા હોય ત્યારે ઉપરના ભાગે જે છે એ ચીમની રાખવામાં આવે છે કે જેને કારણે આવા હાનિકારક વાયુઓ જે છે એ હવાની અંદર ચાલી જાય. પરંતુ જો આ વાયુઓને હવાની અંદર છોડવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એ હવાને દૂષિત કરે છે જે પણ આપણા માટે હાનિકારક છે. પછીનું જે છે એ મોટા ભાગના બળતણને લીધે આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ તો ઉત્પન્ન થાય છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. અને એ જો કાર્બન મોનોક્સાઇડ છે એ લોકોને મૃત્યુ થઈ જાય છે, અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એને લીધે શું થશે તો કે ગ્લોબલ વોર્મિંગ વધે છે. અને ગ્લોબલ વોર્મિંગને કારણે તમને ખબર છે કે પૃથ્વીનું જે છે એ તાપમાન વધતું જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે પૃથ્વી પરનું તાપમાન વધતું જાય છે. હવે પૃથ્વી પરનું તાપમાન જેમ જેમ વધતું જશે તેમ તેમ શું થશે તો કે ધ્રુવ પ્રદેશ પરનો જે કંઈ બરફીલો વિસ્તાર છે તેનો બરફ જે છે એ ધીમે ધીમે પીગળતો જાય છે. અને આવા બરફ પીગળવાને કારણે તેનું પાણી જે છે એ નદીઓની અંદર ભળે છે, સમુદ્રની અંદર આવું પાણી આવે છે. અને સમુદ્ર તથા જળાશયોની સપાટી ધીમે ધીમે આપણે જોતા જઈએ છીએ કે ઊંચી આવવા લાગે છે. જેમ જેમ આ બધા જળાશયોની સપાટી ઉપર આવશે તેમ તેમ શું થશે તો કે નદી કિનારાવાળા અથવા દરિયાકાંઠાવાળા જે કંઈ પણ વિસ્તારો હશે એ ધીમે ધીમે જે છે જમીન એ ધીમે ધીમે આ જળાશયોની અંદર ડૂબતી જશે. એટલે કે જમીન જે છે એ ધીમે ધીમે જમીનની વિસ્તાર જે છે એ ઓછો થતો જાય છે. તો આ જે છે એ ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું વધતું પ્રમાણ આ ગ્લોબલ વોર્મિંગની અસર ઉત્પન્ન થાય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે કોલસો અને ડીઝલનું જ્યારે દહન કરવામાં આવે છે, આપણે જોઈએ કે આ બધા ડીઝલને જે છે એ વાયુ આપણે જોઈએ કે લિક્વિડ બધા જે છે એ બળતણ છે, તો આ બળતણનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ જે ખૂબ જ ગૂંગળામણ યુક્ત વાયુ છે, મતલબ કે આપણી આસપાસ જો સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો આપણને ગૂંગળામણ ઉત્પન્ન થઈ જાય છે. અને આ ગૂંગળામણને કારણે પણ ઘણી વખત જે છે એ લોકોને મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. એ ઉપરાંત આસપાસની વસ્તુમાં તથા આપણા શરીરની અંદર પણ જો સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા માંડે, મતલબ કે આપણી આસપાસના વિસ્તારમાં જો પેટ્રોલ અને ડીઝલનું દહન ખૂબ જ ઝડપથી થતું હોય અને એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આપણા શરીરની અંદર જાય તો આપણા શરીરની અંદર પણ જે છે એ સડો કરી શકે છે, એટલો ઝેરી વાયુ છે. એ ઉપરાંત આપણે જોઈએ કે આ સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે હવામાં મુક્ત થાય છે ત્યારે જે છે એ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ સાથે ભળી જાય છે, મતલબ કે એ પોતે નાઇટ્રોજન સાથે જે છે પ્રક્રિયા કરી એના ઓક્સાઇડ બનાવે છે, જેમાંથી પોતે એસિડિક અસર ઉત્પન્ન કરે છે અને એ પોતે એસિડ બનાવે છે, જેમાં આપણે જોઈએ કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ પોતે આખું સંયોજનથી બનાવી શકે છે અને એ એસિડ સ્વરૂપે પોતે હવાની અંદર હાજર રહે છે. અને પછી જ્યારે કંઈ પણ વરસાદ આવે ત્યારે આ જે છે એ એસિડ હવા પાણી સાથે ભળી અને જમીન સુધી પહોંચી જાય છે, અને જેને આપણે શું કહીએ છીએ તો કે એસિડ વર્ષા આપણે કહીએ છીએ. આવી એસિડ વર્ષાને લીધે ખૂબ જ જે છે એ જે આપણને અસર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એસિડ વર્ષાને કારણે કોઈક વખત જે છે એ આપણે એવા એસિડ વર્ષાવાળા પાણીથી આપણે નાહ્યા હોય તો એ આપણા શરીર ઉપર પણ અસર કરે છે, આપણી ચામડીને લગતા આપણને રોગ થાય છે. એ ઉપરાંત ખેતીના પાકો જે છે એને પણ તે અસર ઉત્પન્ન કરે છે, ખેતીના પાકો જે છે એ નાશ પામી જાય છે, અમુક ઐતિહાસિક ઇમારતો પણ છે અને જમીન આવી બધી વસ્તુને પણ ખૂબ જ નુકસાન કરે છે, જેમાંથી તમે જે છે મોટાભાગની વસ્તુ એ છે ધોરણ 6 અને 7ની અંદર ભણી ગયા, તથા તમે એવું પણ ભણ્યા હશો સમાજની અંદર કે તાજમહેલની અંદર જે તાજમહેલની આપણે જોઈએ છીએ કે સંગમરમરના પથ્થરોથી બનાવવામાં આવેલ છે, પરંતુ તેની ચમક દિવસે દિવસે જે છે એ પીળાશ પડતી થતી જાય છે, તેના માટે જવાબદાર જે છે એ એસિડ વર્ષા છે એવું આપણે કહી શકીએ છીએ. કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે છે એ પાણી સાથે ભળી જાય અને જો જમીન ઉપર પડે અથવા ઇમારતો ઉપર પડે તો તેમાં પણ એ અસર ઉત્પન્ન કરે છે. તો આ સાથે જ આપણે જોયું કે આ
આપણે બળતણ જે છે એ વાપરવા વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે બળતણનું દહન આપણે સમજી વિચારીને કરવું જોઈએ, કારણ કે જ્યારે પણ બળતણનું દહન કરવામાં આવે છે ત્યારે સાથે સાથે અમુક હાનિકારક અસરો પણ ઉત્પન્ન થાય છે. તો આપણે જે છે બને તેવા એવા જ પ્રયત્નો કરવા જોઈએ કે જે બળતણ દ્વારા જે છે એ ઓછામાં ઓછું પ્રદૂષણ થાય. તો આપણે જોઈએ છે કે હાલની પરિસ્થિતિમાં જે છે સૌથી સારામાં સારું બળતણ આપણે કહી શકીએ કે સીએનજી ગેસ છે, કે સીએનજી જે છે એ કિંમતમાં પણ સસ્તું છે, ઇઝીલી આપણને મળી પણ રહે છે. ઉપરાંત બાકી બધા જે છે બળતણની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો કે સૌથી ઓછું જે છે એ પ્રદૂષણ કરતા બળતણ છે. એ ઉપરાંત જે છે સોલર ઉર્જાથી આપણે જે છે ચાલતા વધુ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આ સાથે જ આપણે જે આપણું ચેપ્ટર જે છે દહન અને જ્યોત અહીં આપણે પૂરું કરીએ. જય શ્રી કૃષ્ણ.